બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસનો પ્રકોપ યથાવત છે, ત્યારે વર્ષ 2020 કરતા પણ વર્ષ 2021માં કોરોનાના વાયરસ પોઝિટિવ કેસોનો આંક દિવસે ને દિવસે વધી રહ્યો છે। જિલ્લાના સરહદી વિસ્તાર એવા ધાનેરાની હાલત અત્યારે ખરાબ છે। ધાનેરા શહેરમાં આવેલા ખાનગી હોસ્પિટલ તેમજ આઈસીયુ વિભાગના દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે। જો બનાસકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વહેલી તકે કોવિડની સારવાર માટે વ્યવસ્થા ઊભી કરવામાં નહીં આવે તો ધાનેરામાં કોરોનાના કારણે પરિસ્થિતિ બેકાબૂ બને તેમાં અણસાર છે। બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને જોવામાં આવે તો ઘણો ફરક દેખાઈ રહ્યો છે। ધાનેરા તાલુકામાં કુલ 10 જેટલા કેસો કોરોના વાયરસના એક્ટિવ છે, જેથી આજે ધાનેરા ખાતે અલગ અલગ હોસ્પિટલમાં જોવામાં આવે તો મોટાભાગના દર્દીઓ કોરોના વાયરસથી પીડિત દર્દીઓ નજરે પડી રહ્યા છે। તો આ તરફ ઓક્સિજનની પણ ઉણપ વર્તાઈ રહી છે, ત્યારે રોજિંદા 50 કરતાં પણ વધારે દર્દીઓને પરત અન્ય જગ્યાએ સારવાર માટે મોકલવામાં આવી રહ્યા છે। ધાનેરાની મોટાભાગની હોસ્પિટલમાં સારવાર માટે બેડની વ્યવસ્થા નથી। આવા વિકટ સમયે ધાનેરાના તબીબો લોકોને સાવચેતી રહેવા માટે સલાહ આપી રહ્યા છે। જો કે કોરોના વાયરસની પ્રભાવિત દર્દીઓની સારવાર માટે ખડે પગે રહેતા ડોક્ટર શિરીષ રાવલ સાથે ધાનેરા સંવાદદાતાએ મુલાકાત લઈ કોરોનાના વાયરસના વધતા જતા દર્દીઓને લઈને માહિતી મેળવી હતી। હવે ધાનેરા શહેરમાં જોવા જતાં એવું લાગી રહ્યું છે કે કોરોના જે વિસ્ફોટ થઈ રહ્યો છે એ બહુ સ્થિતિ બહુ જ જે પહેલાંની જે સ્થિતિ હતી એના કરતાં બહુ જ ખરાબ થઈ રહી છે। રોજે રોજે કોરોના કેસ વધતા જાય છે અને જે પહેલાંના જે કેસો હતા એ રિકવર જલ્દી થઈ જતા હતા, એનું સારવાર પણ ઇઝી હતી એ ટાઈમે, પણ અત્યારના જે કોરોનાના જે કેસ આવી રહ્યા છે એ પહેલાંના કરતાં બહુ વધારે ખતરનાક છે અને એમાં દર્દીઓની સ્થિતિ વધારે બગડી રહી છે। આ સંજોગોમાં જોતા એવું લાગી રહ્યું છે કે આવનારા ટાઈમમાં જો ધ્યાન નહીં રાખીએ આપણે બધાએ તો આના કરતાં પણ પરિસ્થિતિ વધારે ખરાબ થઈ શકે એવું લાગી રહ્યું છે જોતા, અને બધાએ ધ્યાન રાખવાની જરૂર છે। માસ્ક કમ્પલસરી કરવાની જરૂર છે અને રાત્રિ દરમિયાન પણ અવર જવર ઓછી થાય એવું હું અહીંયા નગરપાલિકામાં નિવેદન કરું છું કે થોડીક અહીંયા લોકોને માસ્ક પહેરવાનું સમજાવે અને રસીકરણનો જે અત્યારે ચાલી રહ્યું છે જે પ્રમાણે એ બહુ ધીમું ચાલી રહ્યું છે, પણ રસી પણ લોકો લેતા થાય તો સ્થિતિ થોડું કાબૂમાં આવી શકે એમ છે હજી, પણ જો આ રીતે ચાલી રહ્યું તો હોસ્પિટલો ખૂટી પડશે અહીંયા ધાનેરામાં અને પરિસ્થિતિ પહેલાં કરતાં પણ બદતર થઈ શકે એમ છે। અત્યારે બધી જગ્યાએ હોસ્પિટલો બહુ ફૂલ જાય છે, ધાનેરા શહેરમાં પણ કોરોના કેસ દિવસે દિવસે વધે છે। આ સ્થિતિમાં હોસ્પિટલમાં બેડ ખૂટી જાય એવું લાગી રહ્યું છે। જો હોસ્પિટલમાં બેડ ખૂટી જશે તો પેશન્ટને સારવાર પછી મળી શકશે નહીં જ્યાદા, તો મારું લોકોને નિવેદન છે કે જ્યાં સુધી જે જરૂર ના હોય તો ઘરથી બહાર નીકળશો નહીં અને ઉકાળાનું અને બધું સારવાર તમે જે ઘરે પણ કરી શકો એમ છે, સ્ટરીલાઇઝ તમે ઘરે કરી શકો એમ છો બરાબર છે, અને લોકોનો કોન્ટેક્ટ ઓછો કરો, લોકોનું મળવાનું ઓછું રાખો, તો ધીમે ધીમે કદાચ આ સ્થિતિ કદાચ કાબૂમાં આવી શકે એમ છે। હજી પણ સમય એટલો ખરાબ થઈ શકે એમ છે ગમે ત્યારે, તો બધાએ પોતાનું ધ્યાન રાખવાની બહુ જરૂર છે, અને જો હજી આ સ્થિતિ વધારે ખરાબ થઈ શકે તો હોસ્પિટલોમાં જગ્યા મળશે નહીં, લોકોને કદાચ ઘરે પણ કદાચ રહેવું પડે, પણ ઘરે રહેતા પણ તબિયત વધારે બગડી શકે એમ છે લોકોને, એટલે નવી હોસ્પિટલો પણ હું લોકોને નિવેદન કરું છું, બીજા બધા હોસ્પિટલવાળા પણ જો એમને જગ્યા કદાચ ખાલી હોય તો ત્યાં પણ કદાચ એમને સારવાર મળી શકે દર્દીની તો ત્યાં પણ સારવાર કરે। ધાનેરા તાલુકામાં કોરોના વાયરસના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે, જેના પરિવારમાંથી કોઈ સભ્ય કોરોનાના ભરણમાં આવ્યું છે અને સારવાર હેઠળ છે તે જ વ્યક્તિ તે પરિવારની વિકરાળ બનેલા કોરોના વાયરસની બાબતે પૂરતી જાણ છે। ધાનેરા શહેરમાં આવેલા આઈસીયુ વિભાગની તમામ હોસ્પિટલમાં સારવાર માટે દર્દીઓ લાઇનમાં ઉભા રહ્યા છે। બીજી લહેરમાં કોરોના વાયરસની અસર ફેફસામાં પણ વધુ થઈ રહી છે અને શ્વાસ લેવામાં પણ દર્દીઓને વધુ તકલીફ પડી રહી છે। આવા સમયે માત્ર ને માત્ર આઈસીયુ વિભાગમાં સારવાર લેવી જરૂરી બને છે, જોકે આઈસીયુ વિભાગમાં પણ બેડ દર્દીઓથી ભરાઈ રહ્યા છે। તબીબોનું માનીએ તો આવી જ પરિસ્થિતિ રહેશે તો આવનારો સમય ખૂબ જ ખરાબ સાબિત થાય તેમ છે। આ વખતની કોરોના મહામારીના કારણે જે
પહેલાની સ્ટ્રેન હતી એના કરતાં બી આ વખતનું જે સ્ટ્રેન છે એ બહુ ખરાબ છે, જેના કારણે પેશન્ટો બહુ બગડી રહ્યા છે. એના માટે કરીને પેશન્ટોની અત્યારે બેડ ફૂટી ગયા છે, વેન્ટિલેટર્સની સુવિધા ઓછી થઈ ગઈ છે, વેન્ટિલેટર જેટલા છે અત્યારે બધા પેકઅપ છે, ઓક્સિજનની પણ અછત લાગવા મળી છે. જો અત્યારે આવીને આવી કન્ડિશન રહેશે તો ધાનેરામાં પરિસ્થિતિ બગડતા હજી વાત નહીં લાગે. તો દરેક મિત્રોને એટલું નમ્ર વિનંતી કે અત્યારે ગવર્મેન્ટ લોકડાઉન કરે કે ન કરે, પણ આપણે પોતાની જાતે રહી, પોતાના જ ઘરે રહી અને સેફ રહીએ એવી નમ્ર વિનંતી છે. અહીંયા કેટલી વ્યવસ્થા છે? અત્યારે જે 4 વેન્ટિલેટર છે કન્ટિન્યુ ચાલુ છે, પેશન્ટના બેડ ફૂલ છે, અત્યારે હાઉસફુલ પેશન્ટોને ઘરે પાછા મોકલવા પડે છે. એના માટે કરીને આગળ બી કોઈ પેશન્ટને જગ્યા ન મળવાથી કરી પેશન્ટ આગળ બી જઈ શકતું નથી. જો તંત્ર તૈયાર થાય અને ગવર્મેન્ટની અંદર જે આપણે ટ્રસ્ટ હોસ્પિટલ છે, પછી સિવિલ હોસ્પિટલ છે, ત્યાં વ્યવસ્થા કરવામાં આવે હવેથી, તો જે ગરીબ પેશન્ટો છે એની ટ્રીટમેન્ટ ત્યાં લઈને લઈ શકે છે. સ્થાનિક સાહેબ આવે છે અહીંયા દર્દીઓ કે બહાર રાજસ્થાન કે? અત્યારે જેટલા બી આવે છે મોસ્ટ ઓફ ધાનેરા શહેરના અથવા આજુબાજુના ગામડા જ આવે, બહારના તો હજી કોઈ એટલું બી આવતા નહીં. તો બી ધાનેરા પ્રોપરના પેશન્ટો માટે બી એટલી વ્યવસ્થા હવે થઈ શકે એમ નથી. જો આવું ના રહ્યું તો ધાનેરામાં પરિસ્થિતિ બહુ વિકટ થતા વાર નહીં લાગે. આવનાર અઠવાડિયો 15 દિવસ કેવા જાય છે હજી કોઈ ખબર પડે એમ છે નહીં. રૂટિન કેટલા આવતા છે? સારું રૂટિન કાલના દિવસના જ ઓછામાં ઓછા 30-35 પેશન્ટો હતા, એમાંથી અમારા જોડે જેટલી બેડની વ્યવસ્થા હતી એ તો પેકઅપ છે. પછી પેશન્ટને એના માટે એમને આગળ મોકલવા પડે છે અથવા એમને બી અછત છે, પેશન્ટને જાતે કરી મેનેજ કરવા પડે છે. અત્યારે રેમડેસિવિર ઇન્જેક્શનની બહુ જ અછત છે, તો એના માટે કરીને જેટલું બને એટલું ઘરે રહો, જો જરૂર ના લાગે તો બહાર ફરવાનું ટાળો, અને જેટલી બને એટલી તકેદારી પોતા જ રાખો, સેનેટાઇઝરનો ઉપયોગ કરો અને માસ્ક રેગ્યુલર કમ્પલસરી પહેરવાનું રાખો. ધાનેરા તાલુકામાં ખાનગી હોસ્પિટલમાં કોરોના વાયરસના દર્દીઓને સારવાર અપાઈ રહી છે, પરંતુ જિલ્લાનું આરોગ્ય વિભાગ સરકારી હોસ્પિટલમાં કોવિડ સેન્ટર ઊભું કરી ઓક્સિજન તેમજ વેન્ટિલેટરની સુવિધાઓ આપે તો ગરીબ પ્રજાને રાહત થાય છે.